નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ, પૂર્ણા વર્તન, ભાગ એક, પાઠ ત્રણ, આટલા બધા રમકડા. પાઠ ત્રણ, આટલા બધા રમકડા. તો આજે આપણે બે પાઠનું પૂર્ણાવર્તન કર્યું. આજે આપણે પાઠ ત્રણ, આટલા બધા રમકડા, એ પાઠનું પૂર્ણાવર્તન કરીશું. આપણે શરૂઆત કરીશું. ચાલો ગાઈએ ગીતડું, ચાલો ગાઈએ ગીતડું. તરર તરર ધમ ધમ ધમ, કરો રમકડા કૂચ કદમ. હાથી ભાઈ ચાલે આગળ, પાસર ઊન સવારી. ખડાક ખડબર ઘોડો દોડે, ને સી સટા અમારી. ચાલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કૂચ કદમ. તર તર ધમ ધમ ધમ, કરો રમકડા કૂચ કદમ. અહીંયા આપણને તર ધમ 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 અવાજ આવે છે. કરો રમકડા કૂચ કદમ, રમકડાને કૂચ કદમ કરવાનું કહે છે. હાથીભાઈ આગળ ચાલે છે, હાથીભાઈ આગળ ચાલે છે, અને પાછળ ઊન સવારી જાય છે. ખડાક ખડબર ઘોડો દોડે, ખડાક 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 અવાજ કરતો, ખડબર ખડબર કરતો, ખડખડ અવાજ કરતો ઘોડો દોડે છે. ને સીતા ની ને સી સટા અમારી, આવી અમારી સટા છે. ચાલ ચલો સૈનિકો કદમ કદમ, સૈનિકોને કદમ કદમ ચાલવાનું કહેવામાં આવે છે. કરો રમકડા કૂચ કદમ, ટળ ટળ ડમ ડમ ડમ, કરો રમકડા કૂચ કદમ. આપણે ફરીથી ગીત ગાઈશું, તમે પણ ગાજો સાથે. ટળ ટળ ડમ ડમ ડમ, કરો રમકડા કૂચ કદમ. હાથી ભાઈ ચાલે આગળ, પાસર ઊન સવારી. ખડાક ખડબર ઘોડો દોડે, ને સી સટા અમારી. ચલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કૂચ કદમ. તળ તળ ડમ ડમ ડમ, કરો રમકડા કૂચ કદમ. તો આપણે આ ગીત ઉપરથી એને ખોટા શબ્દો લખવાના છે. કવિતાના આપણે પરીક્ષામાં પૂછાશે કે ગીતમાં ખોટા શબ્દો લખો, એવું તમારે પૂછાશે. તો તમારે આ કાવ્ય મોઢે કરવાનું છે, પાકું કરી દેવાનું મોઢે, બરોબર? તો ગીતમાં ખોટા શબ્દો લખો, પ્રશ્ન એક કયો છે? ગીતમાં ખોટા શબ્દો લખો. તો ગીતમાં જે ખોટા શબ્દો હોય એ આપણે લખવાના છે. હાથી ભાઈ ખાલી જગ્યા ખાલી જગ્યા, તો હાથી ભાઈ અહીંયા આવશે ચાલે આગળ, ચાલે આગળ. પાછળ ખાલી જગ્યા શું આવે? પાછળ ખાલી જગ્યા તો ઊંટ સવારી. શું આવશે? ઊંટ સવારી. તમે કાવ્ય મોઢે કર્યું હશે તો તમને ખબર હશે કે કયો શબ્દ અહીંયા આવશે. ખાલી જગ્યા ખડબડ, ખાલી જગ્યા ખાલી જગ્યા. ખડા શું આવશે? ખડા ખડાક. ખડબડ ઘોડો દોડે. પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અમારી. ને ને સી સટા અમારી. ચલો ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવશે? ચલો સૈનિકો કદમ કદમ. શું આવશે? ચલો સૈનિકો કદમ કદમ. ખાલી જગ્યા ખાલી જગ્યા કૂચ કદમ, કરો રમકડા
कुछ कदम करो रमकड़ा कुछ कदम આવી રીતે આપણે ખૂટતા શબ્દો મૂકીને આવી રીતે આપણે ખૂટતા શબ્દો મૂકીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તમારી પરીક્ષામાં આ પૂછાશે એટલે તમારે જરૂરથી આ મૂઢે જ કરવાનું, પાકું કરી દેવાના ખૂટતા શબ્દો. બરોબર, કાવ્યના ખૂટતા શબ્દો કાવ્ય મૂઢે થઈ જશે, તમને આ ખૂટતા શબ્દો આવડશે. આપણે હવે જોઈએ વાર્તા. વાર્તા રૂપે રમકડા વાળા રૂપેશ કાકા. કેવા? રમકડા વાળા રૂપેશ કાકા. તો આપણે એની સમજૂતી મેળવી લઈએ. રમકડા વાળા રૂપેશ કાકાની આપણે વાર્તા સાંભળીએ અને એના ઉપરથી આપણને પ્રશ્નો જવાબ તૈયાર કરીશું. તો રમકડા વાળા રૂપેશ કાકા, એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ જ ગમતા હતા. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા, પછી તેમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા એટલે એમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાને બાળકો બહુ જ ગમતા હતા, પણ એમના બાળ સંતાનો અમેરિકા રહેવા ગયા પછી એમને એકલા પડી ગયા એટલે એમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા હતા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું હતું. એક રૂમમાં એમને બધા રમકડા ભેગા કર્યા હતા અને બાળકોને રમવા બોલાવતા હતા અને પોતાના ઘરને એમને શું નામ આપ્યું હતું? ટોય હાઉસ નામ આપ્યું. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર શું લખ્યું હતું? આપણે ભણી ગયા છીએ. તો રૂપેશ કાકાએ પાટિયા ઉપર લખ્યું હતું, એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈ બંધ હતા. અક્ષય અને શ્રીકાંત બંને પાકા ભાઈ બંધ હતા. અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ગમી ગયું. અક્ષયને કોનું ટોય હાઉસ ગમી ગયું હતું? રૂપેશ કાકાનું. તે ત્યાં ઘણીવાર રમવા જાય. તે ઘણીવાર ત્યાં રમવા જતો હતો. પણ શ્રીકાંત તેની સાથે ન આવે. અક્ષય રૂપેશ કાકાના ટોય હાઉસમાં રમવા જતો હતો, પણ તેનો ભાઈબંધ હતો શ્રીકાંત તે એની સાથે જતો ન હતો. એ આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરતો હતો. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો. અક્ષયની પાસે જે વિમાન હતું એ રૂપેશ કાકાને પાછું આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો. વિમાન આપીને તે એના બદલામાં બે રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. એક જેસીબી અને બોલતું વાંદરું લઈને આવ્યો. અક્ષય ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપ્યું. અક્ષય ઘરે આવીને આ બોલતું વાંદરું હતું એ શ્રીકાંતને રમવા આપ્યું. શ્રીકાંતે પહેલા તો ના પાડી.
શ્રી કાંતેતો પહેલા ના પાડી પણ જેવું જોયું કે આ વાંદરો તો આપણે જેવું બોલીએ છીએ એવું બોલે છે શ્રી કાંતે ખબર પડી કે આપણે જેવું બોલીએ છીએ એવું આ વાંદરો પણ બોલે છે એટલે એને તુરંત મોબાઈલ એટલે તેણે તરત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત કરી એને ખબર પડી કે આપણે જેવું બોલીએ છીએ એવું આ વાંદરું બોલે છે એટલે શ્રીકાંતે તરત જ મોબાઈલ મૂકીને એ વાંદરા સાથે વાતચીત ચાલુ કરી દીધી શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે શ્રીકાંત જેવું બોલતો હતો એવું પણ વાંદરું બોલવા લાગ્યું શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થવા લાગ્યું દાંત કાઢે તો એ પણ દાંત કાઢે અક્ષયને પણ આ જોઈને ખૂબ મજા આવી અક્ષયને પણ આ જોઈને તેને શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ તું એકવાર મારી સાથે ચાલ આ વાર્તા હું કહું એ તમે શાંતિ સાંભળજો તમારી ચોપડી પણ તમારે બાજુમાં વિડીયો ચાલે તે દરમિયાન ચોપડી પણ ખુલ્લી રાખવાની છે અને જોવાનું વાર્તા કેવી હું કઈ વાર્તા કહું એ તમારે પણ સાંભળવાની છે અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું પણ મારી સાથે રૂપેશ કાકાના ત્યાં ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો ઘણા જ રમકડા છે રૂપેશ કાકાના ત્યાં આવા તો ઘણા રમકડા છે અનેક રમકડાઓ છે શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું આ બોલતું વાંદરું જોઈ રમકડા જોયા બોલતા વાંદરું એટલે શ્રીકાંતને પણ ત્યાં ટોય હાઉસમાં જવાનું મન થયું બહુ મન થઈ ગયું એને એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયું તે અક્ષય સાથે ટોય હાઉસમાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગઢ ઢોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યું ગઠોલિયા માથું ગલુડ્યું અને વાતો કરતો ઉપર લાવ્યો એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂચા તેને ત્યાં પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે તેને જણા ત્યાં પહોંચ્યા કોણ કોણ પહોંચ્યું શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂપેશ કાકાના ઘરે પહોંચ્યા ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા ટોય હાઉસમાં તમે જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા દેખાય ચાવીવાળા કેવા કેવા રમકડા હતા એ આપણે જોઈએ કેવા હતા ચાવીવાળા રમકડા પછી રિમોટવાળા તાળી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને તેણે બાળકો હરખાઈ ગયા આ બધા રમકડાઓ જોઈને રિમોટવાળા ચાવીવાળા આંખો પટપટાવતા આવા બધા રમકડા જોઈને તેણે બાળકો ખુશ થઈ ગયા હરખાઈ ગયા એટલે ખુશ થઈ ગયા તેનથી રમે ટીંગલીને રમાડે રિમોટથી ગાડી ચલાવે રિન્સને નવડાવે ગલુડિયાને દોડાવે રસોડામાં રસોઈ બનાવે આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા રૂચાએ તો શિક્ષક બનીને રૂચા અક્ષયની બહેન કોણ હતી રૂચા અક્ષયની બહેન એ રૂચાએ તો
શિક્ષક બનીને બધા રમકડાને ભણવા બેસાડી દીધા ઊંચા શિક્ષક બની અને બધા રમકડાઓને ભણવા બેસાડી દીધા બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું જે બોલતું વાંદરું હતું એ પણ ભણવા બેઠું હતું રૂચાબેન જેવું બોલે એવું એ બોલે જેવું રૂચાબેન બોલે એવું એ બોલતું વાંદરું બોલતું હતું પોતાના ચાડા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું રૂચાના ચાડા પાડ્યા વાંદરાએ એટલે રૂચાબેને વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું બોલો અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી દીધી અક્ષયે શ્રીકાંત સાથે સાપ સીડીની રમત તેની સાથે રમવાની ચાલુ કરી દીધી બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું બારી પાસે રૂચાએ એક કબૂતર જોયું એ તો એને લેવા દોડી રૂચાએ બારી પાસે એક કબૂતર જોયું એટલે તે લેવા માટે દોડી લેવા માટે દોડી કબૂતર ત્યાં એ કબૂતર તો ઉડી ગયું રૂચા કબૂતર લેવા દોડી એટલે કબૂતર ઉડી ગયું એને એમ કે રમકડાનું હશે રૂચાના મનમાં શું હતું કે આ કબૂતર રમકડાનું હશે પણ રમકડાનું નહોતું આ કબૂતર રમકડાનું નહોતું પણ સાચુકલું કબૂતર હતું એટલે તે કબૂતર ઉડી ગયું બધા હસી પડ્યા બધા હસવા લાગ્યા રૂચા પણ ખૂબ હસી રૂચા પણ હસવા લાગી આપણે રૂપેશ કાકાનું ટોય હાઉસ રમકડાવાળા રૂપેશ કાકા એ વાર્તા આપણે સાંભળી કઈ વાર્તા સાંભળી આપણે રમકડાવાળા રૂપેશ કાકા આપણે જોઈ આપણને પણ વાર્તા સાંભળવાની મજા આવી તો હવે એના પ્રશ્નનો જવાબ આપણે જોઈશું તો તમને આવડશે તો રૂપેશ કાકા રમકડાવાળા રૂપેશ કાકાવાળી વાર્તા સાંભળી તો એના પ્રશ્નોના જવાબ આપણે હવે જોઈશું તો તમે વાર્તા શાંતિ સાંભળી હશે તો તમને પ્રશ્નોના જવાબ આવડશે એવી મને આશા છે કે તમને બધા પ્રશ્નોના જવાબ આવડશે તો પ્રશ્ન બે પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન બે પ્રશ્નના જવાબ લખો એક નંબર રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું તો પહેલાં જ આપણે જોયું કે રૂપેશ કાકાને કેમ નહોતું ગમતું એ વાર્તામાં આપણે પહેલાં શરૂઆતમાં જ જોઈ લીધું કે રૂપેશ કાકાને કેમ ગમતું નહોતું તો આપણે જવાબમાં લખીશું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું કેમ કે રૂપેશ કાકાના સંતાનો હતા એ અમેરિકા રહેવા ગયા હતા એ ઘરમાં એકલા હતા એટલે એમને ક્યાંય ગમતું ન હતું એમને બાળકો બહુ જ ગમતા હતા એટલે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા એટલે એકલા પડી ગયા એટલે એમને ત્યાં તેમને ક્યાંય ગમતું ન હતું બે નંબર ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા આપણે જોયું વાર્તામાં તો ઘણા બધા રમકડા હતા તમે એ રમકડાઓના નામ લખી દેવાના કે કયા કયા રમકડા હતા જે તમને યાદ આવે એ બધા રમકડાઓ લખી દેવા ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો આપણે જોઈએ ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા જવાબ ટોય હાઉસમાં વિમાન જેસીબી બોલતું વાંદરું ચાવીવાળા પછી રિમોટવાળા તાળી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા અનેક રમકડા હતા તો આવા બધા રમકડાઓ ટોય હાઉસમાં હતા ત્રણ નંબર રૂપેશ કાકાએ
શું લખ્યું હતું? તો રૂપેશ કાકાએ પાટિયા ઉપર શું લખ્યું હતું? તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ એવું લખ્યું હતું. ચાર નંબર, ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો? ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈને આવ્યો હતો? વિમાન આપીને, ટોય હાઉસમાં વિમાન આપીને અક્ષય કયા બે રમકડા લઈને આવ્યો હતો એ વાર્તામાં આપણે સાંભળ્યું હતું. તમને યાદ હોય તો તમને જવાબ આવડશે. વાર્તા શાંતિ સાંભળી હોય તો તમને જવાબ આવડશે. તો આપણે જવાબ જોઈએ. ટોય હાઉસમાંથી અક્ષય એક જેસીબી અને બીજું બોલતું વાંદરું બે રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું બોલતું વાંદરું એમ બે રમકડા લઈ આવ્યો. પાંચ નંબર, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? જ્યારે રૂચા ભણાવતી તે પછી અક્ષય અને રૂચા, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. કઈ રમત રમતા હતા? સાપ સીડી. તમે રમતા હશો ઘરે? સાપ સીડી હોય તો ભાઈ બહેન સાપ સીડીની રમત રમતા હશો. તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. સ નંબર, અક્ષય શ્રીકાંતને શું કહ્યું? અક્ષય શ્રીકાંતને શું કહ્યું? અક્ષય શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. અક્ષય શ્રીકાંતને શું કહ્યું? તું એકવાર મારી સાથે ચાલ. રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. અક્ષય એમ કહ્યું શ્રીકાંતને કે રૂપેશ કાકાના ઘરે આવા તો ઘણા બધા અનેક રમકડા હોય, એટલે ઘણા બધા રમકડા છે. સાત નંબર, બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો? જ્યારે અક્ષયે બોલતું વાંદરું લાવ્યો હતો ત્યારે શ્રીકાંતે બોલતું વાંદરા જોડે રમવા લાગ્યો, ત્યારે શ્રીકાંતે કોણ મોબાઈલ મૂકી દીધો હતો? તો બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો? તો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. કોને મૂકી દીધો? શ્રીકાંતે. યાદ રાખવાનું, શ્રીકાંતના બદલે અક્ષય ના થઈ જાય. બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. આઠ નંબર, અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું? અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું હતું. અક્ષય કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું? તમને ખબર છે એ રમકડું મૂકીને કયા કયા રમકડા લઈને આવ્યો હતો અક્ષય? તો અક્ષય વિમાન મૂકીને બે રમકડા લઈને આવ્યો હતો, એ તમને વાર્તામાં સાંભળ્યું આપણે. તો વિમાન કયું રમકડું મૂકીને આવ્યો ટોય હાઉસમાં? વિમાન. આપણે રમકડા વાળા રૂપેશ કાકા વાર્તા ઉપરથી પ્રશ્નોના જવાબ જોયા. ભાગ એકમાં કાવ્ય જોયું, એનું હવે આપણે અહીં આપણે ભાગ એક પૂરો થાય છે અને એનું હોમવર્ક આપણે લખવાનું છે. આપણે હોમવર્ક લખવાનું છે કલોલી ડોટમાં. તો આપણે હોમવર્ક જોઈ લઈએ કે હોમવર્કમાં શું લખવાનું છે. હોમવર્કમાં શું લખવાનું એ આપણે જોઈએ. હોમવર્કમાં આપણે જોઈશું, એક તો પહેલાં કાવ્ય લખી દેવાનું. પહેલાં તો શું કહેવાનું? પાઠ ત્રણ આટલા બધા રમકડા. પાઠ ત્રણ આટલા બધા રમકડા. પૂર્ણાવર્તન લખી દેવાનું ઉપર અને ચાલુ કરવાનું.
અહીંયા ચાલો ગાય ગીતરું ગીતરું લખી દે આ મને આ ગીતરું આખું લખી દે આ પછી લખવાનું પ્રશ્ન એક પ્રશ્ન એક ગીતમાં ખોટા શબ્દો લખો અહીંયા આપણે ગીતમાં જે ખોટા શબ્દો હોય આવી રીતે લખવાના મેં આ ખાલી જગ્યા કરી એવી રીતે ખાલી જગ્યા કરીને આવી રીતે જે શબ્દો ખૂટ્યા આપણે લખ્યા એવી રીતે તમારે પણ કલોલી નોટમાં સારા અક્ષરે લખવાનું છે પછી આપણે વાર્તા જોઈ વાર્તા આપણે લખવાની નથી લેસનમાં આપણે વાર્તા લખવાની નથી પણ તેના પ્રશ્નોના જવાબ લખવાના છે એ આપણે જોઈએ કયા કયા લખવાના છે તો પ્રશ્નોના જવાબમાં પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો પ્રશ્નોના જવાબ લખો એમાં લખવાના છે એક નંબર રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું એક એ લખવાનું પછી બે નંબર ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા એ કારણ લખવાનું પછી ત્રણ નંબર રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું પછી ચાર નંબર ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો પછી પાંચ નંબર અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા છ નંબર અક્ષયે શ્રીકાંતને શું કહ્યું પછી સાત નંબર બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો પછી આઠ નંબર અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ આઠ પ્રશ્નોના જવાબ સારા અક્ષરે તમારે લખવાના છે તમારા વાલીને આ વિડીયો સાથે બેસવાનું કહેવાનું અને તમારે એમની સાથે આ વિડીયો આખો જોવાનો અને હોમવર્ક તમારે શાંતિથી સારા અક્ષરે કરવાનું છે અને આપણે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આખા વાક્યમાં જ લખવાના છે પ્રશ્નોના જવાબ મેં તમને આખા વાક્યમાં લખ્યા એવી રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો આપણો અહીંયા ભાગ એક પૂરો થાય છે હવે આપણે મળીશું આગળના પીરિયડમાં આવજો વિદ્યાર્થી મિત્રો